કેમ છો વિદ્યાર્થી મિત્રો? જય સ્વામિનારાયણ. ધોરણ 10માં ગણિત એમાં સંભાવના ચેપ્ટર આપનું હાલ ચાલી રહ્યું છે. આશા છે કે દરેક દાખલાઓ તમને ખબર પડી હશે અને તમે લોકો એનું વારંવાર રિવિઝન કરતા હશો, રાઈટ? વિદ્યાર્થી, હું કાયમ કહેતો આવું છું કે આંખો મેં જો ખ્વાબ હૈ વો લાજવાબ હૈ, આંખો મેં જો ખ્વાબ હૈ વો લાજવાબ હૈ, લેકિન ઉસે જો પૂરા કર સકે વહી કામયાબ હૈ. મિત્રો, સહેલું કાર્ય હોય ને ત્યાં બધા દોડી પડે, પણ જે અઘરું કામ હોય ને તે કરવા માટે વિદ્યાર્થી મિત્રો સાહસ જોઈએ. હાલ તમને બધાને મેં ગઈકાલના વિડીયોમાં પણ તમને વાત કરી, હાલ કેવું છે, અલગ અલગ એપ્લિકેશનો દ્વારા લોકો ઓનલાઈન શિક્ષણ મેળવે છે, રાઈટ? પણ યુટ્યુબના માધ્યમથી જે હું તમને લોકોને આજે શિક્ષણ આપું છું એની પાછળ મારે તમને ખાલી એક જ મિનિટ કહેવા જેવું, એટલે હું કહી દઉં છું કે યુટ્યુબ પર બી વિદ્યાર્થી મિત્રો તમે લોકો તો મારા કરતાં વધારે અનુભવ છે. વિડીયો બનાવવો, એને એડિટિંગ કરવું, એને અપલોડ કરવું, એમાં સમય નીકળે, અને સમય નીકળે તો એક અઘરું કામ છે, રાઈટ? તેમ છતાં બી મારો હેતુ અને મારો સ્વાર્થ ખાલી એટલો જ છે કે મારા વિદ્યાર્થી મિત્રો ધારે ને તે સમય પર અભ્યાસ કરી શકે, રાઈટ? એવું નથી કે ફિક્સ તમે આ ટાઈમ પર બેસો, આ ટાઈમ પર નહીં બેસો તો પછી તમે એ ભણી નહીં શકશો. વિદ્યાર્થી, એવું બી બને, ઘણી બધી જગ્યા પર નેટ નથી ચાલતા, નેટના પ્રોબ્લેમ છે, રાઈટ? અને આવા સમયે જો હું ધારો તો લાઈવ ક્લાસ બી કરાવી શકું એવું છું, પણ લાઈવ ક્લાસમાં જો તમારે અહીંયા નેટની સ્પીડ ઓછી હોય તો એવા સમયે તમારું ભણવાનું બગડી જાય, એ બધું ધ્યાનમાં રાખીને આપણે હાલ યુટ્યુબના માધ્યમથી આપણે તમને લોકોને આ શિક્ષણ પ્રોવાઈડ કરીએ છીએ. અને તમે લોકો પણ વધુમાં વધુ ધોરણ 10માં તમારા સર્કલના વિદ્યાર્થીઓને આ વિડીયોની લિંક મોકલી આપજો, આપની ચેનલની લિંક મોકલી આપજો, જેને કારણે તેઓ પણ લાભ લઈ શકે. તમે તો લાભ લેવો છો, બીજાને બી લાભ લેતા કરો, રાઈટ? અને ખાસ વિદ્યાર્થી મિત્રો, મેં એક જ પ્રયત્ન કર્યો છે કે મારા વિદ્યાર્થીઓને ગણિત સારામાં સારી રીતે આવડે, અને મેં તમને આગળ વિડીયોમાં પણ કીધું છે ને આજે બી કહું છું, બીજા વિષય ટૂંક સમયમાં ચાલુ થઈ જશે. હાલ એક કે બે દિવસમાં સૌથી પહેલાં ઇંગ્લિશમાં ટેન્સ વિશેની બધી માહિતી અને વિડીયો અપલોડ થશે, એટલે સો પ્લીઝ તમે લોકો એકદમ શાંતિથી ટેન્શન વગર ભણજો. સમય કરતાં પહેલાં તમારું કાર્ય હું પૂરું કરાવી દેવા, એક વખત આ જલ્દીથી બધું વ્યવસ્થિત રીતે રેગ્યુલર બધું ચાલુ થઈ જાય, રાઈટ? એટલે રૂબરૂ કાર્ય કરવાની મજા જ કંઈ અલગ હોય છે. તેમ છતાં પણ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટેન્શન વગર શાંતિથી તમે બધા અભ્યાસ કરો, રાઈટ? હવે આપણે આગળ વધીએ તો દાખલા નંબર 22 ગઈકાલે ખૂબ જ મોડેથી મેં અપલોડ કર્યો હતો, રાઈટ? હવે 22મો દાખલો તમને ખ્યાલ આવ્યો જ હશે. હવે જે દાખલા નંબર 23મો છે એ 23મો દાખલો કરતાં પહેલાં તમને સિક્કા વિશેનું નોલેજ જોઈએ, રાઈટ? તો આજના આ લેક્ચરમાં હું તમને લોકોને સિક્કા ઉછાળતા જે બનાવો બને છે તેના વિશે બધી માહિતી આપીશ, અને એ માહિતી આવરે તો જ તમને 23મો દાખલો પરફેક્ટ ખબર પડશે. ચાલો, એક્સ્ટ્રા છે, તમારે નોટબુકમાં લખવાનું છે, રાઈટ? એક્સ્ટ્રા, રાઈટ? એક્સ્ટ્રા 1, એક સિક્કો ઉછાળતા મળતા કુલ બનાવો, અથવા તો સિક્કાને એક વખત ઉછાળતા મળતા કુલ બનાવો, રાઈટ? એક સિક્કો ઉછાળતા મળતા કુલ બનાવો, અથવા સિક્કાને એક વખત ઉછાળીએ. ચાલો તો દીકરાઓ, સિક્કાને એક વખત ઉછાળીએ અથવા તો સિક્કો એક વખત ઉછાળીએ, રાઈટ? એક સિક્કાને ઉછાળીએ તો એના બનાવો બને 2, રાઈટ? અને એને સાબિત કરવાનું કે તો HNT, હેડ એન્ડ ટેલ, છપ્પા અને કટ્ટા, રાઈટ? હેડ એન્ડ સ્ક્વેર, રાઈટ? ચાલો હવે આ જ પોઈન્ટને એક્ઝામ્પલ નંબર 2, બે સિક્કા
ઉછાળતા મળતા કુલ બનાવો અથવા તો સિક્કાને બે વખત ઉછાળતા મળતા કુલ બનાવો. સિક્કાને બે વખત ઉછાળી અથવા એક સિક્કાને બે વખત અથવા બે સિક્કા ઉછાળો, બંધેવનો જવાબ એક જ આવશે. એક સિક્કો હોય તો બે અને બે સિક્કા હોય તો બે ગુણ્યા બે, બે પ્લસ બે નહીં, બે ગુણ્યા બે, બેનો સ્ક્વેર થાય એમ, રાઈટ? તો બે દૂ ચાર. હવે સાબિત કેવી રીતે કરવાના? જો હું તમને એકદમ શોર્ટકટ પદ્ધતિ સમજાવું. ચાર, બે સિક્કાને એક સાથે ઉછાળીએ અથવા તો સિક્કાને બે વખત ઉછાળીએ, બે ગુણ્યા બે ચાર. તો કેવી રીતે? ચારના અડધા કેટલા થાય? બે. તો હું લખા બે વાર એચ, બે વાર તી. કંજુસાઈ કરવાની નહીં હે, ઊભું લખવાનું, ચારું નહીં લખતા. ચારના અડધા બે, બે વાર એચ, બે વાર તી. હવે બેના અડધા કેટલા થાય? એક. તો એક વાર એચ, એક વાર તી, એક વાર એચ, એક વાર તી. ઓકે. હવે એકનું અડધું નહીં કરવાનું, અડધો એચ અડધો તી એવું નથી કરવાનું, રાઈટ? ચાલો જો હું તમને સાબિત કરી આપું. જો ચાર બનાવો, વન ટુ થ્રી ફોર, ચાર બનાવો, બે સિક્કા અથવા સિક્કા બે, બે સિક્કા જો, બે સિક્કા ચાર બનાવો. ઓકે વિદ્યાર્થીઓ, નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર થ્રી તમારે નોટમાં લખવાનું છે. આ આવડશે તો જ તમને લોકોને 23મો દાખલો પરફેક્ટલી સમજ પડશે, રાઈટ વિદ્યાર્થીઓ? એક્ઝામ્પલ નંબર થ્રી, ત્રણ સિક્કા ઉછાળતા મળતા કુલ બનાવો અથવા સિક્કાને ત્રણ વખત ઉછાળતા મળતા કુલ બનાવો. ચાલો, ત્રણ સિક્કા અથવા સિક્કાને ત્રણ વખત ઉછાળીએ. ચાલો, એક વાર ઉછાળીએ તો બે, બે વખત ઉછાળીએ તો બે ગુણ્યા બે, અને ત્રણ વખત ઉછાળ તો બે ગુણ્યા બે ગુણ્યા બે. બે દૂ ચાર દૂ આઠ, કુલ બનાવો આઠ. અને સાબિતી મેં શીખવાડી છે શોર્ટકટ રીતે, કુલ બનાવો કેટલા? આઠ. આઠના અડધા ચાર. તો ચાર વાર એચ, ચાર વાર ટી. ચારના અડધા બે, બે વાર એચ, બે વાર તી. બે વાર એચ, બે વાર તી. અને બેના અડધા એક. એક વાર એચ, એક વાર તી, એક વાર એચ, એક વાર તી. એચ તી, એચ તી. ઓકે ઓકે, જોઈ લો. આઠ બનાવો, વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એઈટ. આઠ બનાવો, ત્રણ સિક્કા, વન ટુ થ્રી, વન ટુ થ્રી. બરાબર છે, ખબર પડી? ચાલો હવે નેક્સ્ટ એક્સ્ટ્રા દાખલા નંબર ચાર હું આ ભૂસી કાઢું. તમારા બધા દાખલા નોટમાં લખવાના છે. એક્સ્ટ્રા નંબર ચાર, ચાર સિક્કા એક સાથે ઉછાળતા મળતા કુલ બનાવો અથવા સિક્કાને ચાર વખત ઉછાળતા મળતા કુલ બનાવો. દીકરાઓ જો, એક સિક્કો તો બે, બે હોય તો બે ગુણ્યા બે, ત્રણ હોય તો બે ગુણ્યા બે ગુણ્યા બે, અને ચાર હોય તો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે. બેનો ચાર, બે દૂ ચાર, દૂ આઠ, દૂ સોળ. સાબિત કરવા હોય તમે શીખવાયેલું બોલો. સોળના અડધા કેટલા થાય? આઠ. તો આઠ વખત એચ, આઠ વખત ટી. વન, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ. આઠ વખત ટી. વન ફાઈવ, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ. સોળના અડધા આઠ, આઠ વખત એચ, આઠ વખત ટી. આઠના અડધા ચાર, ચાર વાર એચ, ચાર વાર ટી. ચાર વાર એચ, ચાર વાર તી. સોળના અડધા આઠ, આઠ વખત એચ, આઠ વખત તી. આઠના અડધા ચાર, ચાર વખત એચ, ચાર વખત તી. ચારના અડધા બે, બે વાર એચ, બે વાર તી. બે વાર એચ,
બે વાર થી બે વાર એચ અને બે ના અડધા એક એક વાર એચ એક વાર થી એચ 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 અને થી રાઈટ જો સોલ બનાવો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 4 સિક્કા ઓકે વિદ્યાર્થી મિત્રો તમારે ઘરેથી એક હોમવર્કનો આમાં કરવાનો છે 5 સિક્કા સુધી તમને પૂછાઈ શકે છે 5 સિક્કા સાથે ઉછાળતા કુલ બનાવો અથવા તો સિક્કાને 5 વખત ઉછાળતા કુલ બનાવો દીકરાઓ કેવી રીતે થશે ખબર પડશે ને 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 4 × 8 × 16 × 32 એટલે કેવી રીતે કરશો 16 વખત 16 વખતથી 8 વખત 8 8 વખતથી 4 વખત 8 4 વખતથી 2 વખત 2 વખતથી 1 વખત 1 વખતથી તમારે જાતે કરી લેવાનું જ કોઈ કન્ફ્યુઝન હોય તો મને પૂછી લેજો અને ખાસ વિદ્યાર્થીઓ આ સિક્કાની કરામત સિક્કા 1 થી લઈને 5 સુધી આપને પૂછાઈ શકે એવું છે 6 સિક્કા એ પરીક્ષામાં પૂછાતા નથી તેમ છતાં તમને કોન્સેપ્ટ તો આવી જ ગયો હશે જો 6 સિક્કા હોય તો 2 × 6 = 2 × 2 × 2 × 2 × 2 × 2 6 સિક્કા હોય તો 2 6 વખત ગુણાકારમાં રાઈટ દીકરાઓ અને ખાસ વિદ્યાર્થીઓ તમે લોકો રિવિઝન કરજો આળસ નહીં કરતા અને ટેન્શન નહીં લેતા બધું જ સારું થશે અને બોર્ડમાં તમારા ખૂબ જ સરસ ટકા આવશે થેન્ક યુ